Hello guys, welcome to our channel Misbi Study, Earth Vistar. અંધને અજ્ઞ એ બેમાં ઓછો સાપિત આંધળો, એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાંગે પાંગળો. આ વિડીયોની પીડીએફ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને બીજા વિડીયો માટે કમેન્ટ કરો. આ પંક્તિમાં કવિ આંધળા અને અજ્ઞાની માણસ વચ્ચે સરખામણી કરતા જણાવે છે કે આ બે પ્રકારના કમનસીબ માણસો માંથી આંધળો માણસ ઓછો દુર્ભાગી ગણાય. આંધળો માણસ દુઃખી હોય છે, છતાંય એનું દુઃખ આંખો પૂરતું મર્યાદિત હોય છે. શરીરના બીજા અંગો તેનું કામ આપે છે. ઘણા અંધજનો કેટલાય ક્ષેત્રોમાં નિષ્ણાંત હોય છે. કેટલાક અંધજનો આપણને આશ્ચર્યચકિત કરી દે તેવી કુશળતાથી પોતાના કાર્યો કરતા હોય છે. ભક્ત સૂરદાસ અંધજ હતા કે અરે પેરાડાઇઝ લોસ્ટ નામક મહાકાવ્ય નું સર્જન કરીને અંધ વ્યક્તિ કવિ મિલ્ટને અમરત્વ પ્રાપ્ત કર્યું છે. અંધજન રસ્તામાં ઠોકર ખાય એ સ્વાભાવિક છે, પણ એ પોતાના જીવનમાં કાર્યોમાં કે વિચારોમાં ભાગ્યે જ ઠોકરો ખાશે. જ્યારે અજ્ઞાની માણસ આંખે દેખતો હોવા છતાં જ્ઞાન દ્રષ્ટિના અભાવે જીવનમાં ડગલે ને પગલે ઠોકરો ખાય છે. અજ્ઞાનને લીધે એ એવી ભૂલો કરી બેસે છે કે જેથી તેનું જીવન ધૂળધાણી બની જાય છે. આવું અજ્ઞાન માનવીને માટે ખરેખર શાપરૂપ છે. તેથી તો કવિ કહે છે કે આંધળો એક જ અંગે પાંગળો હોય છે, જ્યારે અજ્ઞાની ના બધા જ અંગો પાંગળા હોય છે. આમ અજ્ઞાન એ માનવ જીવન માટે મહાશાપ છે. માટે સૌએ જ્ઞાનની સાધના. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ.